नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण प्रकरण 26 खोराक अने मजाक भाग 2। आपणे भाग 1 ની અંદર જુદા જુદા ખાદ્ય પદાર્થો વિશેની વાત કરી, એને આપણે ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, ખોરાક કેવી રીતે રાંધીએ છીએ, બળતણ તરીકે કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ એની પણ માહિતી મેળવી, અને પાઠ્યપુસ્તકમાં આપણને કેટલાક જે મિત્રો છે એ ગુરુ દ્વારા જવા માટે તૈયાર થયા છે અને ગુરુ દ્વારામાં બધી વસ્તુઓ જોઈને કેવી રીતે નવાઈ પામ્યા છે એના વિશે પણ આપણે વાત કરી। એટલે આમ જોવા જઈએ ને તો ગુરુ દ્વારાની અહીંયા વાત કરી છે, પણ શીખ ધર્મના સ્થાનને આપણે શું કહીએ છીએ, ગુરુ દ્વારા કહીએ છીએ, બરાબર। શીખ આપણે જેવી રીતે હિન્દુ ધર્મ પાડતા હોય એ લોકો ક્યાં જાય, મંદિરમાં જાય, એવી જ રીતે શીખ ધર્મના લોકો છે ક્યાં જાય છે, ગુરુ દ્વારામાં જાય છે। મુસ્લિમ લોકો ક્યાં જાય તો મસ્જિદમાં, અને ખ્રિસ્તીઓ ચર્ચમાં, અને પારસીઓ અગિયારમાં જાય છે। તો આ રીતે દરેક ધર્મના જે લોકો છે એના ધર્મના સ્થાનને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। આમ અહીંયા આપણે આ પાઠમાં આપણે ખોરાકની વાત કરીએ છીએ તો કે આપણે કુટુંબમાં સાથે આપણે ભોજન ખાઈએ છીએ, અને એની ઉપરાંત આપણે કોઈ લગ્નમાં જઈએ, કોઈ સમારંભમાં જઈએ, જાહેર પ્રસંગોમાં સમૂહ ભોજન કરતા હોઈએ છીએ, એને આપણે શું કહીએ છીએ, ભોજન તરીકે આપણે ભોજન કરવા બેસીએ છીએ। આવી રીતે વિવિધ યાત્રા ધર્મો એટલે કે અન્ન ક્ષેત્રોમાં પણ યાત્રીઓ એ ભોજનની વ્યવસ્થા થતી હોય છે। છાત્રાલયમાં રહેતા બાળકો અને શાળાઓમાં મધ્યાહન ભોજનના સમયે પણ બધા ભેગા મળીને ભોજન લેતા હોય છે, અને આમાંથી જ એટલે ભોજનમાં આપણે સાથે બેસીને કેમ જમીએ છીએ, કારણ કે એની અંદરથી આપણામાં એકતા, સમૂહ ભાવના, પવિત્રતા અને ધાર્મિકતાનું સિંચન થાય છે। એના કારણથી આપણે શું કરીએ છીએ, બધાએ જેમ બને એમ બધાએ ભેગા મળીને જમવું જોઈએ, એટલે કે જુદા જુદા ધર્મના ધર્મસ્થાનોમાં પણ સમૂહ ભોજનની વ્યવસ્થા હોય છે, અને આ ભોજનને શું કહેવામાં આવે છે, પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે। તો આ આપણે શેના વિશે વાત કરી, ખોરાક વિશે, કે આપણે જુદા જુદા ધર્મના લોકોના ધર્મસ્થાનો કયા છે એની વાત કરી, અને આપણે ભોજન બધા સાથે મળીને કેમ ખાવું જોઈએ એની પણ આપણે વાત કરી। તો આપણી પાઠ્યપુસ્તક આપણે જે વાત કરતા હતા મનપ્રીતની, એ આપણી અધૂરી હતી, તો એ આપણે જોઈએ પાના નંબર 157 ઉપર। મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી, રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી, આ બધું આટલું જલ્દી બની જાય છે, અમે ભાગ્યે જ જોયું છે। કેમ એ લોકોએ ભાગ્યે જ જોયું છે, કારણ કે એ લોકો છાત્રાલયમાં એ ભોજન જમતા હતા, પણ એમને ખબર હતી નહીં કે ભોજન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, પણ જ્યારે આ લોકો ગુરુદ્વારામાં આવ્યા ત્યારે ભોજનખંડમાં બનતી વસ્તુઓમાં જોડાયા, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુઓ કેવી રીતે બને છે। અરદાસ, અરદાસ એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો, કેટલાક છોકરાઓને વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા, કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યા, એટલે ગુરુદ્વારામાં પણ જમ્યા પછી પણ શું આપવામાં આવે છે, પ્રાર્થના કરે અને પ્રાર્થના પછી એમને પ્રસાદ આપવામાં આવે, અને એને એક અલગ વરંડામાં બેસી એટલે કે ત્યાં પાથરણા પાથરવામાં આવે અને પછી લંગર એટલે કે લાઈનમાં બેસી અને પછી ભોજન આપવામાં આવે। જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી, એટલે કે જમ્યા પછી એટલે કોઈ થાળી આવીને લઈ જાય નહીં, આપણે જાતે જઈ અને શેમાં મૂકવું પડે છે, ડ્રમમાં મૂકવું પડે છે। જે લોકો ફિરસ્તા હતા તેઓ છેલ્લે જમ્યા, તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા। સ્વસ્તિકે, તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું, એટલે કે ત્યાંની વ્યવસ્થાઓ જોઈને બધા મિત્રોને શું થયું, આશ્ચર્ય થવા લાગ્યું, અને એ પ્રમાણે પણ જે લોકો ત્યાં સેવામાં જોડાયા હતા કે જે લોકોએ જમવાનું પીરસ્યું, પાણી આપ્યું કે પછી બધાને લંગરમાં બેસાડ્યા, તો એ બધી વસ્તુ માટે વ્યક્તિઓ કેવા હતા, જુદા જુદા હતા, તો એ વ્યક્તિઓને જમવાનું બાકી હતું એટલે પછી બધાને જમાડ્યા પછી એ શું કરે છે, છેલ્લા ભોજન લે છે। એટલે કે એના પછીના આપણને પાના નંબર 158 પર અમુક પ્રશ્ન આપ્યા છે કે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે, લંગર કહેવામાં આવે છે। તમે ક્યારેક લંગરમાં જમ્યા છો, ક્યાં અને ક્યારે, બરાબર? જો તમે લંગરમાં જમ્યા હોય તો તમારે શું કરવાનું છે, એનું તમારે આ નોટબુકમાં લખવાનું છે।
કેટલા લોકો ત્યાં રહેતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા આ પણ શું કરવાની છે માહિતી તમારે તમારી જાતે લખવાની છે પછી કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણ પીરસ્યું હતું બરાબર એટલે આપણને ગુરુદ્વારાના લંગરના અલગ અલગ દ્રશ્યો પણ આપણી પાઠ્યપુસ્તકમાં 158 ઉપર અહીંયા આપણે જુદા જુદા ચિત્ર આવેલા છે જો અહીંયા બધા શું કરે છે રોટલી વણે છે અહીંયા રોટલી શેકે છે અહીંયા ભાત મૂક્યો છે અહીંયા દાળ બનાવે છે અહીંયા મોટા તપેલા છે અહીંયા લાઈન બન બધા બેસેલા છે બધા જમાડે છે અને આની અંદર બધા જમ્યા પછી જે ડીશ કે થાળી હતી એ શું કરે છે ઉચકે છે એટલે લંગરમાં શું હોય આ પ્રકારની વ્યવસ્થા પણ તમે કોઈ આવા પ્રસંગમાં ગયા છો જ્યાં તમે બધા સાથે બેસીને જમ્યા હોય બરાબર એવી તો કઈ જગ્યા છે રસોઈ ત્યાં કોણે બનાવી હશે ને કોણે પીરસ્યું હશે તો કે આ ગયા વર્ષે શાળામાં સરસ્વતી પૂજન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો શિક્ષકશ્રીઓ અને ગામમાં આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા ત્યાં રસોઈ અમારા ગામના પરસોત્તમભાઈ રસોયાએ બનાવી હતી તેમના સ્ટાફના કર્મચારી ભાઈઓએ જમવાનું પીરસ્યું અને બીજા પ્રસંગમાં અમારા ગામમાં ગામ તોરણ ગયા વર્ષે બંધાયું ત્યારે આખું ગામ ગામના પાદરે સાથે બેસીને જમ્યું હતું બરાબર આ રીતે આપણે લગ્ન પ્રસંગ હોય કોઈ તહેવાર હોય તો આ પ્રસંગોમાં પણ શું કરે છે બધા સાથે મળીને જમે છે અને બની શકે કે એ માટે કોઈ બીજા બહારથી કોઈ રસોઈયાને બોલાવવામાં આવે અથવા તો આપણા ઘરના જે વડીલો હોય એ પણ શું કરે છે જમવાનું બનાવે છે એટલે તમે પણ ક્યારેક આવા જગ્યા પર જમ્યા હોય તો તમારે શું કરવાનું છે એના વિશેની માહિતી લખવાની છે આમ તમે ક્યારેક એવું સાંભળ્યું છે કે આપણે ગુજરાતની કોઈ જગ્યા ઉપર યાત્રા ધામમાં ગયા હોય તો ત્યાં કેટલા બધા અન્નક્ષેત્રો હોય છે તો અન્નક્ષેત્રો માટે એ કેવી રીતે ચાલતું હોય છે તો કે એ અન્નક્ષેત્રોમાં એ શું હોય કે વિનામૂલ્ય અથવા તો કોઈ ઓછી કિંમતે ત્યાં ભોજન આપવામાં આવે એટલે કે ભોજનની વ્યવસ્થા આપવામાં આવે અને એની ઉપરાંત ત્યાં જે સાધુ સંતો અને ગરીબ વ્યક્તિઓ છે એ પણ શું કરે યાત્રાધામમાં જોડાયા હોય એ ભોજન અને રહેવાની સગવડ પણ શું કરતા હતા એ લોકો કરીને આપે છે એટલે કે આવા આમ જોવા જઈએ તો યાત્રાધામો કયા કયા છે તમે જે યાત્રાધામો જાણતા હોય એની તમારી યાદી બનાવેલી છે આમ જોવા જઈએ તો બગદાણા છે જે બજરંગદાસ બાપુ છે તો ત્યાં આપણને આ રીતની વ્યવસ્થા જોવા મળે પછી વીરપુર એ વીરપુરમાં શું છે જલારામ બાપાનું મંદિર છે ત્યાં પણ આપણને આવી વ્યવસ્થા જોવા મળે છે પછી છે નાના રણુજા એ ત્યાં શું છે રામદેવ પીરનું મંદિર છે ત્યાં પણ સગવડ આપણને આ રીતની મળે છે પછી છે સારંગપુર જે હનુમાન દાદાનું મંદિર છે અને એની ઉપરાંત જૂનાગઢ સોમનાથ અને સત્તાધાર એટલે કે આ બધી જે જુદી જુદી જગ્યાઓ છે આ શું છે આપણે બધા યાત્રા કરવા માટે ત્યાં ગયા હોઈએ તો એ યાત્રાના સમયે શું કરે છે ત્યાં આગળ આપણને ઓછા મૂલ્યે અથવા તો આમ ફ્રીમાં એટલે મફતમાં એટલે કે વિના મૂલ્યે પૈસા વગર એ આ બધી સેવાઓ આપણે રહેવાની જમવાની ખાવા પીવાની દરેક સગવડો આપણને ત્યાં આપવામાં આવે છે તો આ રીતે તમારે પણ શું કરવાનું જુદા જુદા યાત્રાધામો છે એના કયા કયા બધા તમે યાત્રાધામો બધા જાય છે એના તમે ફોટો જે ફોટોગ્રાફ હોય એ તમારે તમારી નોટબુકમાં ચોંટાડવાના કઈ જગ્યા પર અન્નક્ષેત્રો છે તમે જોયા હોય તો એના નામ લખવાના અથવા તો તમારા મમ્મી પપ્પાને પૂછી અને પછી તમારે આ શું કરવાનું છે નોટબુકમાં તમારી યાદી બનાવવાની છે તો આ આપણે આ પાઠમાં વાત કરી કે કઢા પ્રસાદ બનાવવાની રીત વર્ણવો તમે ક્યારેક આપણે અગાઉમાં જે આપણે પાઠ ભણીએ ને તો અમુકમાં આપણને પૂછ્યું છે કે આ જે વસ્તુ છે અથવા તો વાનગી છે કેવી રીતે બનાવાય તો આ કઢા પ્રસાદની પણ આપણે તમે નોટબુકમાં એ કઢા પ્રસાદની વાનગી કેવી રીતે બને છે એ તમે તમારા મમ્મી કે દાદીને પૂછજો અને તમારી નોટબુકમાં નોંધજો અને તમે આવી રીતે કોઈ ગુરુદ્વારા અથવા તો કોઈ મંદિરે આમ જોવા જઈએ તો આપણે અંબાજી છે અથવા વીરપુર છે તો આ દરેક જગ્યા ઉપર શું હોય છે અન્નક્ષેત્રો હોય છે અને અત્યારે હાલમાં જોઈએ ને તો વીરપુર છે પછી સારંગપુર છે પછી શનિસિંહનાપુર છે બરાબર આ બધા તમે નામ સાંભળ્યા છે તમે એ સ્થળ પર ગયા પણ છો તો આ જગ્યા પર વિનામૂલ્યે શું આપવામાં આવે છે સેવા આપવામાં આવે છે અને તમે ક્યારેક આ બધી સેવામાં કોઈની સાથે જોડાયા છો અને એ વખતે તમે ખાદ્ય પદાર્થમાં કઈ કઈ વાનગીઓનો ઉપયોગ કર્યો હશે બરાબર અને એ વાનગી કેવી રીતે બની આ દરેક માહિતી શું કરવાની છે તમારી નોટબુકમાં નોંધવાની છે તો આપણે આ પાઠમાં શું શું શીખ્યા આપણે ખાદ્ય પદાર્થની વિવિધ માહિતી શીખ્યા કેવી રીતે એ રાંધવાની રીતો છે એ શીખ્યા
પછી રસોઈ બનાવવા માટે આપણે કયા બળતણનો ઉપયોગ કરીએ છે એની પણ માહિતી મેળવી. એટલે કે હવે આપણે જોવા જઈએ તો કે રસોઈ બનાવવા માટે આપણે ચૂલો છે, ગેસની સગડી છે, કોલસાની સગડી, પ્રાઇમસ છે, સૂર્ય કુકર, ઇલેક્ટ્રિક સગડી આ વગેરે સગડીનો આપણે ઉપયોગ તો કરતા જોઈએ છે. તો તમને આના પણ જો ચિત્રો મળે તો એ પણ તમે ચિત્રો તમારી નોટબુકમાં ચોંટાડી શકો છો. બરાબર, તો આ પ્રશ્નની આપણે ચર્ચા કરી તો આ દરેક આ પાઠના દરેક પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ તમે તમારી નોટબુકમાં નોંધજો. આ સાથે આપણે ભાગ 2 અને પાઠ 20 ખોરાક અને મજા અહીંયા પૂર્ણ થાય છે.